પાઠનું પુનરાવર્તન જોઈશું. આપણે 1 થી 7 પાઠ શીખી ગયા તો એના આધારે આપણે પુનરાવર્તનને લખતા જોઈએ. પહેલો દાખલો છે 20 અંશના કોટિકોણનું માપ શોધો. તો આપણને ખબર છે કે કોટિકોણનું માપ એટલે કે બે ખૂણાનો સરવાળો 90 અંશ થવો જોઈએ. એમાં આપણને 1 નું માપ આપેલું છે 20 અંશ. બીજાનું માપ આપણે x કરીએ તો x + 20 અંશ બરાબર 90 અંશ. કોટિકોણના બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થવો જોઈએ. તો x = 90 - 20 તો x = 70. તો 20 અંશના કોટિકોણનું માપ 70 અંશ થાય. જે પણ ખૂણાના કોટિકોણનું માપ શોધવાનું હોય એને આપણે 90માંથી બાદ કરીશું. બીજું લાગ્યું છે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું થાય. સમબાજુ ત્રિકોણ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો બરાબર 180. સમબાજુ ત્રિકોણ કીધું છે એટલે બધા જ ખૂણાનું માપ સરખું. x વત્તા x વત્તા x બરાબર 360. 3x બરાબર 360. x બરાબર સોરી 180 આવશે. ત્રણ ખૂણાનો સરવાળો 180. અહીંયા આપણે 180 છેદમાં 3 x બરાબર 60. તો અહીંયા સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ થાય 60 અંશ. સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180. x વત્તા x વત્તા x બરાબર 180. 3x બરાબર 180. x નું માપ આપણે શોધવું છે એટલે અહીંયા 3 આપણે અહીંયા ભાગાકાર કરીએ તો x બરાબર 60. તો સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 અંશ થાય. 100 અંશના પૂરક કોણનું માપ. પૂરક કોણ એટલે બંને ખૂણાનો સરવાળો 180. તો 180 માંથી આપણે 100 બાદ કરીશું તો જવાબ મળે આપણને 80. તો 100 અંશના પૂરક કોણનું માપ થાય 80 અંશ. ચોથો દાખલો છે એમાં આપણે 16/25 ભાગ્યા 24/35. તો આપણે અહીંયા 16/25 ભાગ્યા છે ને આપણે ગુણ્યા કરીશું. અહીંયા ગુણ્યા ઉપર 35 અને છેદમાં 24. અંશ છે છેદમાં જશે અને છેદ છે અંશમાં. છેદ કરી આપણે અહીંયા 8 × 16 8 × 24 5 × 25 7 × 35. તો ઉપર આપણે સમાન ગુણાકાર કરીએ 7 × 14 અને અહીંયા 5 × 15. તો જવાબ મળે આપણને 14/15. અહીંયા આપણે x ની કિંમત શોધવાની x તૃતીયાંશ આ બરાબર -5. -5 છે ને આપણે બધું લઈ જઈશું તો +3. તો x તૃતીયાંશ બરાબર -2. આ પ્લસ માઇનસ માઇનસ 5 માંથી 3 જાય એટલે 2 અને મોટી સંખ્યા માઇનસ છે આપણે અહીં મૂક્યા માઇનસ. તો x બરાબર 2 × -2 એટલે કે -4. એનાથી આપણે આપણે જોઈએ 20, 15, 5, 19 અને 11 ની સરાસરી શોધો. આપણે સરવાળો કરીશું તો જવાબ મળે આપણને
એ બંનેનો ગુણાકાર કરીશું અને આપણે 49 થી જોડે ગુણીશું 125 ગુણ્યા 8 કરીએ એટલે આપણને મળે 1000 એના ગુણ્યા 49 એટલે કે 49 હતા એના પછી ચટકો દાખલો જેની લંબાઈ 15 વિકર્ણની લંબાઈ 17 હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો વિકર્ણ આપેલું છે આપણે પડાવીને લંબચોરસ જોઈએ એમાં વિકર્ણ એનું માપ આપેલું છે આપણને 17 એક બાજુની લંબાઈ આપણને આપેલી છે 15 અહીંયા આપણે એક બાજુનું માપ શોધવાનું પરિમિતિ શોધવા માટે આપણે લંબાઈ અને પહોળાઈ બંનેનું માપ જોઈશે તો પહેલા આપણે અહીંયા પહોળાઈનું માપ શોધીશું અહીંયા લંબ ચોરસ એટલે કાટકોણ ત્રિકોણ કહેવાય લંબ ચોરસની અંદર બધા જ ખૂણા કાટખૂણા હોય તો આટલો જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ હોય અહીંયા આપણે આટલો ત્રિકોણ જોઈએ તો એમાં AC નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા CD નો વર્ગ AC નો વર્ગ એટલે 17 નો વર્ગ બરાબર AD આપણે શોધવાનું છે AD નો વર્ગ અને DC બરાબર છે 15 તો 15 નો વર્ગ હવે 17 નો વર્ગ કરીએ એટલે 289 બરાબર AD નો વર્ગ વત્તા 225 225 પ્લસ 7 એટલે માઇનસ 289 ઓછા 225 બરાબર AD નો વર્ગ તો 64 બરાબર AD નો વર્ગ 64 એટલે AD બરાબર 8 અહીંયા AD નો વર્ગ હતો અહીંયા આપણે વર્ગનું કર્યું 8 તો અહીંયા આપણે AD નું માપ મળી ગયું 8 હવે આપણે લંબાઈ અને પહોળાઈ બંનેનો માપ મળી ગયું તેના આધારે આપણે લંબ ચોરસની પરિમિતિ શોધી શકીએ તો એનું સૂત્ર મૂકીએ લંબ ચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળ 2 લંબાઈ પહોળ અહીંયા 15 8 23 ત્રેવીસ ગુણ્યા 2 કરીશું એટલે કે 46 તો જેની લંબાઈ 15 છે અને વિકર્ણની લંબાઈ 17 છે તેવા લંબચોરસની પરિમિતિ થાય 46 એના પછી પાસા પર 3 આવવાની સંભાવના તો જવાબ આવશે પાસા પર 3 અંક આવવાની સંભાવના કેટલી થાય તો પાસો ઉછળે 3 અંક એક જ વખત આપેલો છે એક જ વખત આવી શકે 3 તો 1 અને છેદમાં કુલ અંક તો કુલ અંક છે પાસાની ઉપર 6 તો 1 ના છેદમાં 6 એના પછી આપણે એક કાર 4.8 લિટર પેટ્રોલમાં 86.4 કિલોમીટર અંતર કાપે છે તો આ કાર 1 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે Thank you.
लखवाना तैयार करवा